નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયારની અંદર આગળ વધીએ પરમાણુના બંધારણની અંદર છીએ ચેપ્ટર નંબર ટુ અને એમાં આજનો આપણો ટૉપિક છે ટુ પોઈન્ટ થ્રી થ્રી પોઈન્ટ ટુ કે જેને આપણે નામ આપીએ છીએ હાઇડ્રોજનનો રેખા વર્ણપટ બરાબર તો આની અંદર આપણે આગળ વધીએ આ ચેપ્ટરનો આપણો આ સોળમો વિડીયો છે ચલો તો હાઇડ્રોજનના પરમાણવીય વર્ણપટની અંદર શું હોય છે એની આપણે ચર્ચા કરીએ તો હાઇડ્રોજનનો પરમાણવીય વર્ણપટ તો દેખો હાઇડ્રોજનનો પરમાણવીય વર્ણપટ આ રીતે મળે તો કાલે આપણે હાઇડ્રોજનના વર્ણપટની વાત કરેલી આ હાઇડ્રોજનના વર્ણપટની અંદર અહીં જે છે એ હાઇડ્રોજન ભરવામાં આવે છે હાઇડ્રોજન વાયુ ભરવામાં આવે છે અને આ હાઇડ્રોજન વાયુ ખૂબ જ નીચા દબાણે ભરવામાં આવે દબાણેનું કેવું રાખવાનું નીચું અને વોલ્ટેજ એના કેવા રાખવાના ખૂબ ઊંચા વોલ્ટેજ ખૂબ ઊંચા રાખીએ એટલે એની અંદરથી ચોક્કસ પ્રકારના તરંગો ઉત્સર્જિત થાય અને એની અંદરથી જે ચોક્કસ તરંગો ઉત્સર્જિત થાય છે એ તરંગો આપણે પ્રિઝમ ઉપર આપાત કરીએ આ પ્રિઝમ ઉપર આપણે આ કરીએ એટલે અહીંયા ચોક્કસ જ તરંગ લંબાઈ આપણને જોવા મળે સતત જે વર્ણપટ જોવા મળતો હતો ને એમાં આપણને જાનીવાલી વાલી પીનારા જાંબલી લઈ અને રાતા સુધીના બધા જ રંગ આપણને જોવા મળતા હતા અને સતત જોવા મળતા હતા વચ્ચે કોઈ પણ જગ્યાએ બ્રેક નહોતા થતા સતત જોવા મળતા હતા પણ અહીં આપણને શું જોવા મળે છે તો જામલીથી રાતો સતત નહીં જોવા મળે વચ્ચે કોઈક કોઈક પાર્ટ જ આપણને જોવા મળે છે તો એ જે પાર્ટ જોવા મળે છે એને આપણે લઈએ ગોઠવીએ તો એને આપણે આ રીતે એની ગોઠવણી કરી શકીએ અને કાલે આપણે વાત થઈ હતી કે વધતી જતી તરંગ લંબાઈમાં આપણે એની જે ગોઠવણી કરશું એને આપણે વર્ણપટ કહેશું પણ અહીં આ જે પરમાણુનો નમૂનો આપણે લીધો છે એમાંથી આ વર્ણપટનું ઉત્સર્જન થાય છે એટલે આપણે એને ઉત્સર્જન વર્ણપટ તરીકે ઓળખશું તો આ થયું ઉત્સર્જન વર્ણપટ ઓકે તો અહીં ઉત્તેજિત કરેલા જે હાઇડ્રોજન પરમાણુ છે એ હાઇડ્રોજન પરમાણુમાંથી ઉત્સર્જિત થયેલો જે પ્રકાશ હતો એ પ્રકાશને આપણે પ્રિજમમાંથી પસાર કર્યો અને એને પ્રિજમમાંથી પસાર કરવાથી અમુક ચોક્કસ તરંગલંબાઈ ધરાવતા આપણને વિકિર્ણો મળ્યા અને આજે અમુક ચોક્કસ તરંગલંબાઈ ધરાવતા જે વિકિર્ણો મળે છે એ વિકિર્ણોનો જે ફોટોગ્રાફિક રેકોર્ડ આપણે રાખીએ છીએ એને રેખ્ય વર્ણપટ અથવા રેખા વર્ણપટ તરીકે ઓળખીએ છીએ એને હાઇડ્રોજન પરમાણુ માટે પરમાણુએ વર્ણપટ પણ કહેવાય આપણે એક વસ્તુ ધ્યાન રાખશું કે આ હાઇડ્રોજન માટે ઇલેક્ટ્રોન એક જ હોય હાઇડ્રોજનની પાસે કારણ કે હાઇડ્રોજન પાસે એક પ્રોટોન હોય અને એક ઇલેક્ટ્રોન હોય પણ તેમ છતાં આપણે જે નળીની અંદર હાઇડ્રોજન વાયુ ભરેલો છે એની સંખ્યા ખૂબ વધારે હશે આથી આ જે પરમાણુની સંખ્યા ખૂબ મોટી છે એટલે હાઇડ્રોજનની અંદર શક્ય એટલી જેટલી ઉત્તેજિત અવસ્થા હશે ને એ બધી ઉત્તેજિત અવસ્થામાં કોઈક ને કોઈક પરમાણુ તો આવશે કદાચ એમાંથી પાંચ ટકા જે છે એ પાંચમી ઉત્તેજિત અવસ્થામાં હોય તો પાંચેક ટકા એવા હશે ચોથીમાં હશે પણ બધી ઉત્તેજિત અવસ્થામાં હોય એવા કોઈક ને કોઈક પરમાણુ તો આપણને એની અંદર મળવાના જ છે અને આથી એ ઉત્તેજિત અવસ્થામાં ગયેલો જે પરમાણુ છે એ જ્યારે ત્યાંથી ધરા અવસ્થામાં આવે ત્યારે ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણનું ઉત્સર્જન કરશે અને એ જે વિકિરણની તરંગ લંબાઈ છે એ જ આ વર્ણપટ માટે કારણભૂત છે રેડી તો શું થયું આખા કેસની અંદર થયું શું તો હાઇડ્રોજન વાયુને આપણે નીચા દબાણે જ્યારે ભરીએ છીએ અને હાઈ વોલ્ટેજ આપીએ છીએ એટલે એમાં રહેલા ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં જાય અને ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં જાય એટલે એ પરમાણુને પણ આપણે કહેશું ઉત્તેજિત પરમાણુ કહેશું તો આ ઉત્તેજિત પરમાણુને લાંબો સમય સુધી ટકી શકતો નથી એટલે જ્યારે ત્યાંથી પાછો ધરા અવસ્થાની અંદર આવે ત્યારે ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણોનો ઉત્સર્જન કરશે અને એ ઉત્સર્જનનો જે રેકોર્ડ છે એને આપણે રેખીય વર્ણપટ તરીકે ઓળખીએ છીએ બરાબર હાઇડ્રોજન પાસે ઇલેક્ટ્રોન એક હશે પણ એ નળીની અંદર હાઇડ્રોજનની સંખ્યા ખૂબ વધારે છે એટલે શક્ય એટલા બધા જ જે ઊર્જા સ્તર છે એ ઊર્જા સ્તરનો ચાન્સ લાગી જશે અને બધા જ ઉર્જા સ્તરમાંથી આપણને આ રીતે વર્ણપટ જે છે એ મળશે અહીં આપણે જો હાઇડ્રોજનનો અવશોષણ વર્ણપટ જોતો હોય તો અવશોષણ વર્ણપટ આપણે આવી રીતે લઈ શકીએ સફેદ પ્રકાશનો સ્ત્રોત લેવાનો કે જેમાંથી જે પ્રકાશ હોય એ પ્રકાશ કેવો હોય સતત વર્ણપટ આપતો હોય પણ વચ્ચે આપણે અહીંયા નમૂનો મૂકી દેસું અહીં નમૂનો મૂકી દઈશું એટલે આમાંથી કેટલાક જે વિકિરણો છે ને એ કેટલાક પ્રકારના વિકિરણોનું એ શું કરી લેશે શોષણ કરી લેશે અને બાકીના વિકિરણોને પ્રિઝમમાંથી આપણે આપણે સમસૂચક ઉપર આપણને જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા વિકિર્ણો મળશે અને એ તરંગ લંબાઈ ધરાવતા વિકિર્ણોને તરંગ લંબાઈના વળતા ક્રમની અંદર આપણે ગોઠવીએ એટલે આ રીતે અવશોષણ વર્ણપટ મળશે આમાં આ પરમાણુએ જે તરંગ લંબાઈ ધરાવતા વિકિરણનું શોષણ કરેલું હશે એ જગ્યાએ અહીંયા શું મળશે કાળી લીટી મળશે એની ચર્ચા આપણે કાલે કરી ગયા હતા તો આ હાઇડ્રોજન પરમાણુ માટે અવશોષણ વર્ણપટ છે તો અહીંયા આપણે જોઈએ તો આ જે પરમાણવ્ય અવશોષણ છે એની અંદર આપણે શું કર્યું તો આ પરમાણવ્ય અવશોષણની અંદર જે આગળ આપણે વાયુ રાખેલો એ કેવો હતો બિન ઉત્તેજિત વાયુ હતો ઠંડો વાયુ હતો બિન ઉત્તેજિત વાયુ હતો એમાંથી આપણે સફેદ પ્રકાશને પસાર કર્યું એટલે એને એમાંથી કેટલીક તરંગલંબાઈ ધરાવતા વિકિર્ણોનું શોષણ કરી લીધું અને બાકીની જે તરંગલંબાઈ ધરાવતા વિકિર્ણો છે એને આગળ જવા દીધા એટલે પ્રિઝમમાંથી આપણે જ્યારે એને પસાર કર્યા ત્યારે કેટલીક તરંગલંબાઈ ધરાવતા જે વિકિર્ણો છે એની અંદર મિસિંગ હતા જે મિસિંગ હતા કાળી લીટી એટલે ઉત્સર્જન વર્ણપટની આપણે આને શું કહીએ છીએ ફોટોગ્રાફિક નેગેટિવ તરીકે ઓળખીએ છીએ પહેલા ફોટોગ્રાફ અને નેગેટિવ કહેશું તો આપણને જે વર્ણપટ જોવા મળે છે એ વર્ણપટ આપણને આવા સાધન મારફતે મળે છે આ સાધન મારફતે શું કરવાનું હોય તો આ સાધન મારફતે આ જે ભાગ છે એ ભાગની અંદર તમારે લેમ્પ મૂકવાનો માનો કે અહીંયા સફેદ પ્રકાશનો લેમ્પ રાખો તો સફેદ પ્રકાશ અહીંથી આપાત કરવાનો અહીં જે છે આ પ્રિઝમ ગોઠવેલો છે એ પ્રિઝમમાંથી આ આઈપીસ છે એ આઈપીસમાંથી તમારે જોવાનું કે ક્યાં કઈ તરંગ લંબાઈ મળે છે અને એનું પહેલાં સીધી સીધું જે છે એ પસાર થતું હોય પણ અહીં તમે પ્રિઝમ મૂકો છો એટલે એનું વક્રી ભવન થશે કેટલું વક્રી ભવન થશે એ આપણે અહીંથી માપી શકશું તો આ સ્પેક્ટ્રોમીટર છે અને આ સ્પેક્ટ્રોમીટરથી આપણે જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા જે વિકિરણો છે એનું કેટલું ભવન થાય એ આપણે આની અંદર નક્કી કરી શકતા હોઈએ છીએ ઓકે ચલો આ ડિજિટલ મીટર છે તો ડિજિટલ મીટર આવું હોય એની અંદર અહીં સેમ્પલ મૂકવાનું હોય માનો કોઈ પણ લાઇટની આપણે ઇન્ટેન્સિટી નક્કી કરવી છે તો સેમ્પલ અહીં મૂકવાનું હોય એટલે ડિજિટલ ડિજિટલ સ્પેક્ટ્રોમીટરની અંદર અહીં શોષણ અને ઉત્સર્જન વર્ણપટ બંને આપણને આપી દે ઓકે ચાલો હવે આપણે હાઇડ્રોજન પરમાણુના પરમાણવીય વર્ણપટની આપણે વાત કરીએ તો હાઇડ્રોજન પરમાણુનો જે પરમાણવીય વર્ણપટ લેવો હોય તો એના માટે પહેલાં આવી લાઇટ આ જે છે હાઇડ્રોજનનો લેમ્પ છે હાઇડ્રોજનનો જે લેમ્પ હોય એ લેમ્પની અંદર આ પ્રકારની લાઇટ આપણને જોવા મળે દાખલા તરીકે સોડિયમ વેપર લેમ્પ હોય તો એની અંદર પીળા રંગની લાઇટ આપણને જોવા મળશે મર્ક્યુરી વેપર લેમ્પ હોય તો એની અંદર સફેદ પ્રકાશ ઉત્સર્જિત થતો હોય જ્યારે આ જે છે એ શું છે તો અહીં જે આપણને વસ્તુ જોવા મળે છે એ વસ્તુ કઈ છે તો આ વસ્તુ છે હાઇડ્રોજન તો હાઇડ્રોજન વાયુ ભરેલી આ ટ્યુબ છે એની અંદર નીચા દબાણે હાઇડ્રોજન વાયુ ભરેલો હોય ને ખૂબ ઊંચું દબાણ આપણે આપત કરીએ એટલે આવો પ્રકાશ મળે અને આ જે પ્રકાશ છે એને આગળ આપણે જે સ્પેક્ટ્રોમીટર જોયું એ સ્પેક્ટ્રોમીટરમાંથી પસાર કરીએ એટલે એમાં જુદી જુદી લાઇટ હોય એ જુદી જુદી લાઇટ ધરાવતા જે વિકિર્ણો છે એ વિકિર્ણનું એ શું કરનાખશે તો એ જે જુદી જુદી આની અંદર જુદી જુદી ધરાવતા જે વિકિણો છે એ છૂટી પાડી દેશે અને છૂટી પાડી અને આપણને શું મળશે એને આધારે તો એને છૂટી પાડશું એટલે એને આધારે આપણને એનો સ્પેક્ટ્રોગ્રાફ મળશે ઓકે તો આ રીતે હાઇડ્રોજન પરમાણુનો પરમાણવીય વર્ણપટ આપણે મેળવીએ છીએ જેવી રીતે હાઇડ્રોજન પરમાણુનો પરમાણવીય વર્ણપટ આપણને આ રીતે મળે એવી રીતે કોઈ પણ તમારે તત્ત્વનો પરમાણવી વર્ણપટ જોતો હોય તો મેળવી શકીએ છીએ અને કાલે આપણે ચર્ચા કરી લીધી કે એ પરમાણવીય વર્ણપટ એ લાક્ષણિક વર્ણપટ હોય દરેકે દરેક માટે કેવો હોય જુદો જુદો હોય ઓકે ચલો તો અત્યારે આપણે જે વાત કરીએ છીએ નિયંત્રિત પરિસ્થિતિની અંદર વિદ્યુત વિપર નળીમાં નીચા દબાણે અને વોલ્ટેજ કેવા રાખવાના ઊંચા વોલ્ટેજ એ આપણે હાઇડ્રોજન વાયુ ભરીએ અને હાઇડ્રોજન વાયુ ભરીએ એટલે પ્રકાશનું ઉત્સર્જન થશે આ જે પ્રકાશ છે કેવો હોય તો આછા જામલી રંગનો દેખાશે આ આછા જામલી રંગનો પ્રકાશ છે એનું સ્પેક્ટ્રોગ્રાફ નામના સાધન વડે પૃથ્થકરણ કરવામાં આવે તો એની અંદર જે રેખાઓ મળે છે એને આપણે રેખીય વર્ણપટ તરીકે ઓળખશું અને હાઇડ્રોજનની માફક બીજા કોઈ પણ તત્વની આપણે લેવી હોય તો એ તત્વને વાયુ સ્વરૂપમાં લેવાનું વાયુ અવસ્થામાં સોડિયમ માટે આપણે શું કહીએ છીએ સોડિયમ વેપર લેમ્પ સોડિયમ વેપરલેમ્પ તો બીજા કોઈ પણ તત્વો માટે જોતું હોય તો એ તત્વ વાયુ અવસ્થાની અંદર લેવાનું અને વાયુ અવસ્થામાં લઈ એટલે ઉત્સર્જિત થતી જે લાક્ષણિક રેખ્ય વર્ણપટ મળે છે તેને આપણે એનો વર્ણપટ તરીકે ઓળખીએ છીએ અને તમે જાણો છો કે દરેક પરમાણુના આવા પરમાણવીય વર્ણપટ જુદા જુદા હોય છે પ્રથમ નજરે આપણે જોઈએ તો આજે હાઇડ્રોજન વર્ણપટ છે એ આપણને જટિલ જણાય છે પ્રથમ નજરે આ જટિલ જણાય છે પણ આગળ જતા વર્ણપટની દરેક શ્રેણીની અંદર દરેક શ્રેણીની અંદર રેખાઓના સ્થાનમાં નિયમિતતા જોવા મળે છે અને આ જે નિયમિતતા છે એ નિયમિતતાને આધારે આવા શ્રેણીના જે શોધક છે એના નામને આધારે એને લાઈમેન બામર પાશ્ચન બ્રેકેટ અને ફંડની શ્રેણી તરીકે આપણે એને ઓળખીએ છીએ ફંડ અથવા ફુંડ હેમ્ફ્રી શ્રેણી પણ આની પાછળ આવે છે પણ આપણે મુખ્યત્વે આ પાંચ શ્રેણીની વાત કરવાની છે લાઈમેન બામર પાશ્ચન બ્રેકેટ અને ફંડની શ્રેણી ચાલો તો આ શ્રેણીઓ આપણને કેવી રીતે મળે એની આપણે વાત કરીએ તો જુઓ હાઇડ્રોજન જે પરમાણુ છે હાઇડ્રોજન પરમાણુ એ હાઇડ્રોજન પરમાણુ માટે આવો નમૂનો લેવામાં આવે છે હાઇડ્રોજનનું કેન્દ્ર આ કેન્દ્રની અંદર એક પ્રોટોન હોય આ કેન્દ્રની બહાર વર્તુળાકાર પથ કે જ્યાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતું હોય તો આ વર્તુળાકાર પથ કે જ્યાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોય વાસ્તવમાં એની અંદર ઇલેક્ટ્રોન હોય ક્યાં તો આ ધરા અવસ્થાની અંદર ઇલેક્ટ્રોન હોય રેડી હવે જ્યારે નીચા દબાણે આપણે હાઇડ્રોજન વાયુને ભરીએ અને હાઈ વોલ્ટેજ આપીએ એટલે આની અંદર રહેલો ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન અહીં પણ જઈ શકે કેટલાક કેસની અંદર અહીં હોય કેટલાક કેસની અંદર આ જુદી જુદી કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન જઈ શકે દાખલા તરીકે આ જે ઇલેક્ટ્રોન છે એ જુદી જુદી કક્ષામાં હોય હવે જો ઇલેક્ટ્રોન અહીંથી આ પહેલી કક્ષાની અંદર પાછો અવસ્થાની અંદર આવે તો આ બે વચ્ચે શક્તિનો જે તફાવત છે એને લઈને એક ચોક્કસ તરંગ લંબાઈ છૂટી પડશે માનો કે ઇલેક્ટ્રોન અહીં છે તો અહીંથી અહીં આવે તો એને લઈને ચોક્કસ તરંગ લંબાઈ છૂટી પડે અહીંથી અહીં આવે તો એને લઈને ચોક્કસ તરંગ લંબાઈ છૂટી પડે અહીંથી અહીં આવે તો એને લઈને ચોક્કસ તરંગ લંબાઈ છૂટી પડે જો આ પેલી કક્ષામાં આવે તો આ બધી જ જે તરંગ લંબાઈ આપણને મળશે એ તરંગ લંબાઈ આપણને મળશે લાઇમેન શ્રેણીની અંદર પણ માનો કે એ જે ઇલેક્ટ્રોન છે એ પહેલી કક્ષા સુધી નથી પહોંચી શકતો બીજી કક્ષાએ અટકી જાય છે અટકી જાય છે તો આપણને જે મળશે મળશે એ એ બામરની શ્રેણી અને જો ત્રીજી શ્રેણીમાં ત્રીજી જે કક્ષક છે ત્યાં અટકી જાય તો લાયમેન બામર પછી પાશ્ચનની શ્રેણી આપણને મળશે જો અહીંયા અટકી જાય તો બ્રેકેટની શ્રેણી મળશે અને જો અહીંયા અટકી જાય તો આપણને કઈ શ્રેણી મળશે ફંડ અથવા ફંડની શ્રેણી આપણને મળશે જનરલી આપણે એની અંદર આવા સાત શક્તિ સ્તરો દર્શાવતા હોઈએ છીએ તો આપણને હાઇડ્રોજન પરમાણુમાંથી જુદી જુદી ધરાવતા મળે છે એ શા માટે મળે છે એની પાછળનું કારણ આ છે આ લાઇમેન બ્રેકેટ ફૂંડ આજે શ્રેણી મળે એની પાછળનું કારણ કે જ્યારે નીચા દબાણે ભરેલો જે હાઇડ્રોજન વાયુ છે એને આપણે હાઈ વોલ્ટેજ આપશું એટલે એમાં રહેલા ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં જશે આ બધી ઉત્તેજિત અવસ્થા કહેવાય અને થોડા જ સમયમાં એ ઉત્તેજિત અવસ્થામાં ગયેલો ઇલેક્ટ્રોન પાછો ધરા અવસ્થાની અંદર આવશે પાછો ધરા અવસ્થામાં આવે ત્યારે આવી ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા વિકિર્ણનું ઉત્સર્જન કરશે અને એ આપણને વર્ણપટ તરીકે મળે છે એને આપણે કહીએ છીએ ઉત્સર્જન વર્ણપટ અને આ ઉત્સર્જન વર્ણપટનો આધાર આ જુદી જુદી કક્ષકો ઉપર અને કક્ષકોની જે સંખ્યા છે અને આ જે કક્ષક છે એની શક્તિ ઉપર રહેલો હોય એટલા માટે તો આ પરમાણવીય વર્ણપટ ઉપરથી આપણે એની ઇલેક્ટ્રોન રચનામાં ડોકિયું કરી શકીએ છીએ ઓકે ચાલો તો અહીં આપણે જે શક્તિ સ્તર મેં આમ દર્શાવેલા છે જો એ શક્તિ સ્તરને હું સીધા દર્શાવી દઉં તો આપણને આ રીતે મળે તો એ શક્તિ સ્તરને આપણે સીધા દર્શાવી દઈએ આ હાઇડ્રોજન માટેનું પહેલું શક્તિ સ્તર છે કે જેને આપણે કહીએ છીએ એન એન બરાબર વન બરાબર તો એન બરાબર વન વાળું શક્તિ સ્તર ઇલેક્ટ્રોન આમાં ગમે એટલું ઉપર ગયો હોય પણ જ્યારે એન બરાબર વનની અંદર આવે ત્યારે આપણને જે શ્રેણી મળશે ને એ શ્રેણીને આપણે કહીશું લાયમન શ્રેણી શું કહેશું એને લાઇમન શ્રેણી પણ જો એ પાછો n 2 ની અંદર આવશે તો એને આપણે કશું બામર શ્રેણી અહીં તમે જોઈ શકો આ બામર એક જ એવી શ્રેણી છે કે જે દ્રશ્યમાન પ્રકાશની અંદર આપણને જોવા મળે છે એટલે આપણે આ બામર દ્રશ્યમાન પ્રકાશની અંદર જોવા મળે છે એટલે એમાંથી ઉત્સર્જિત થતા વિકિરણો આપણે સૌપ્રથમ જોઈ શકશું પાશ્ચનની વાત કરીએ તો જો n 3 માં પાછો આવે તો પાશ્ચન કહેવાય n 4 ની અંદર પાછો આવે તો એને શું કહીશું બ્રેકેટ કહેશું એન બરાબર પાંચની અંદર પાછો આવે તો એને ફૂંડ કહેશું એન બરાબર છ ની અંદર પાછો આવે તો એને હેમ્ફ્રી કહેશું તો આવી રીતે જુદી જુદી શ્રેણીઓ મળે છે આ શ્રેણીઓના જે શોધક હતા એના નામને આધારે એ શ્રેણીઓના નામ આપેલા છે દાખલા તરીકે આપણે શ્રેણીની વાત કરીએ તો લાયમેનની શ્રેણી લાયમેન શ્રેણીની અંદર ધરાવસ્થા કઈ હોય તો ધરાવસ્થા એટલે પહેલી અવસ્થા પેલી કક્ષામાં ઇલેક્ટ્રોન આવે તો લાયમેન બરાબર ઉત્તેજિત કયું હોય તો ઉત્તેજિત એટલે એન ક્યાંથી આવે પેલીમાં તો બીજીમાંથી આવે તો એ ભલે ત્રીજીમાંથી આવે ચોથીમાંથી આવે પાંચમીમાંથી ઉપરની ગમે એમાંથી આવે પણ પહેલીમાં આવે એટલે એની વર્ણપટ આપણને ક્યાં જોવા મળે લાયમેન શ્રેણીની અંદર એની એક લીટી આપણને જોવા મળે તો એ આપણને જોવા મળશે લાયમેન શ્રેણીની અંદર અને આ લાયમેન શ્રેણીનો જે વર્ણપટ વિસ્તાર છે એ પારજાંબલી હોય અલ્ટ્રાવાયોલેટ કે જે આપણે ન જોઈ શકીએ બામરની શ્રેણીની વાત કરીએ તો એમાં ધરાવસ્થા ટુ હોય બીજી કક્ષામાં જો એ આવે ઉપરથી ઇલેક્ટ્રોન એન બરાબર ટુમાં જો આવે તો ઉત્સર્જિત થતી જે તરંગ લંબાયો છે એ બામર શ્રેણીની અંદર આપણને જોવા મળશે તો એમાં એન વનની કિંમત ટુ હોય જ્યારે એન ટુની કિંમત કેટલી હોય તો થ્રી હોય ફોર હોય ફાઇવ હોય સિક્સ હોય ઉપરની કોઈ પણ હોય અને એક જ એવી શ્રેણી છે કે જે આપણને દ્રશ્યમાન રેન્જની અંદર જોવા મળે છે એની આગળ આપણે જોઈએ તો પાસન એમાં એન વન બરાબર કેટલા થઈ જશે ત્રણ અને આ ચાર પાંચ છ પાર રક્તની અંદર જોવા બ્રેકેટ પાર રક્તની અંદર જોવા મળે ફંડ અથવા ફૂંડ પાર રક્તની અંદર જોવા મળે આ ખ્યાલ આવી ગયો એન વન હમ ઓકે આના ઘણા બધા એમસીક્યુ પૂછશે કે તમને એન વન મેળવવાનો કીધો હોય માનો એન વન બરાબર વન આવતો હોય તે કઈ શ્રેણીમાં મળતું હોય એવું પૂછ્યું હોય તો કઈ શ્રેણીમાં મળતું હોય લાઈમેનની અંદર અને એન વન બરાબર તમને માનો ત્રણ મળતા હોય તો કઈ શ્રેણીમાં આવતું હોય પાશ્ચનની અંદર આવતું હોય એન વન બરાબર જો ફોર આવતા હોય તો કઈ શ્રેણીમાં મળતું હોય બ્રેકેટની અંદર મળતું હોય રેડી આવા પ્રશ્નો કે એમસીક્યુ આપણને પૂછી શકે છે ચાલો આ હાઇડ્રોજન વર્ણપટ જે આપણને જોવા મળે છે ચલો આ જે હાઇડ્રોજન વર્ણપટ આપણને જોવા મળે છે એમાં સૌપ્રથમ પ્રથમ બામરે અઢારસો ને અંદર દ્રશ્યમાન વર્ણપટ જે જોવા મળે છે એ દ્રશ્યમાન વર્ણપટમાંથી આ હાઇડ્રોજન પ્રમાણ્ય વર્ણપટ આપણને એમાં સૌ અઢારસો ને ની અંદર કારણ કે બામરે જે શ્રેણી મેળવી હતી એ દ્રશ્યમાન પ્રકાશની અંદર જોવા મળતી હતી એટલે સૌ પ્રથમ અઢારસો ને પંચ્યાસી ની અંદર બામરે એ જે શ્રેણી મળતી હતી એના અવલોકનને આધારે એની જે તરંગ સંખ્યા બાર છે એ મેળવવા માટેનું એને એક સૂત્ર મેળવ્યું હાઇડ્રોજન વર્ણપટની અંદર આ જે સૂત્ર છે એ આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ

વન અપોન એન વન સ્ક્વેર માઇનસ વન અપોન એન ટુ આ બાવન શ્રેણી માટે છે એટલે બાવન શ્રેણી માટે આની કિંમત કેટલી હોય ટુ હોય એટલે કેટલો આવે ટુ નો સ્ક્વેર

ફંડ માટે હો મેળવી શકાય અહીંયા એન વન ની કિંમત આપણે જે છે એ મૂકવાની છે એ શું છે એન વન સ્ક્વેર તો આ રીતે આપણે મેળવી શકીએ જ્યાં એન વન ની કિંમત કેટલી છે ટુ છે તો જો એન વન ની કિંમત ટુ હોય તો આ એન ની કિંમત કેટલી મળે ત્રણ કરતા વધારે મળે યાની ત્રણ હોઈ શકે ચાર હોઈ શકે પાંચ હોઈ શકે આના કરતા નાની ન હોઈ શકે તો આ બામરની શ્રેણી માટે તરંગ સંખ્યાનું સૂત્ર છે તો અહીં આપણે જે સૂત્રની વાત કરીએ સૂત્ર માત્ર ને માત્ર બામરની શ્રેણીની અંદર આપણે લાગુ પાડીએ છીએ આ બામરની શ્રેણી એવી છે કે જે હાઇડ્રોજન વર્ણપટની અંદર માત્ર ને માત્ર એક જ શ્રેણી એવી છે કે જે દ્રશ્યમાન વર્ણપટની અંદર જોવા મળે છે અને એના માટેનું જે સૂત્ર છે એ આગળ આપણે જે જોયું એવી રીતનું હતું સ્વીડનનો જે સાયન્ટિસ્ટ હતો ગ તો જોન રીડબર્ગે એક એવું તરંગ સૂત્ર મેળવ્યું તરંગ સંખ્યા મેળવવાનું એક એવું સૂત્ર મેળવ્યું કે જે આખા હાઇડ્રોજન વર્ણપટને આપણે લાગુ પાડી શકીએ તો એ જે સૂત્ર છે એ આપણે આ રીતે દર્શાવી શકીએ ન્યૂ બાર ઇઝ ઇક્વલ ટુ પહેલું હતું એ જ છે પણ વ્યાપક સ્વરૂપે લઈ લીધું કે ન્યૂ બાર ઇઝ ઇક્વલ ટુ વન ઝીરો નાઇન સિક્સ સેવન સેવન વન અપોન એન વન સ્ક્વેર માઇનસ વન અપોન એન જ્યાં એન વન બરાબર આપણે વન ટુ થ્રી ફોર એમ મૂકશું માનો કે એન વન બરાબર તમે વન મૂકો તો એન ટુ કેટલો હોય એના કરતાં એક વધારે હોય તો એન ટુ એન વન એક વધારે હોય જો અહીંયા તમે ટુ મૂકો બરાબર એટલે અહીંયા જો આપણે એક મૂકીએ તા કેટલો આવે બે ત્રણ ચાર જો અહીંયા આપણે બે મૂકીએ જો અહીંયા આપણે ત્રણ મૂકીએ તા કેટલો આવે ચાર પાંચ છ જો અહીંયા આપણે પાંચ મૂકીએ તા કેટલો આવે છ સાત આઠ ઓકે ચાલો તો આ રીડબર્ગે આપણને જે છે એ આપેલું સૂત્ર છે રીડબર્ગે અહીં રીડબર્ગે આપણને જે સૂત્ર આપ્યું એના આધાર આપણે જોઈએ તો હાઇડ્રોજન પરમાણુનો જે પરમાણુએ વર્ણપટ જોવા મળે છે એ સૌથી સરળમાં સરળ છે કારણ કે હાઇડ્રોજન પરમાણુનું બંધારણ સરળ છે એમાં એક પ્રોટોન હોય અને એક એની અંદર ઇલેક્ટ્રોન હોય સિમ્પલ બંધારણ છે એટલે એનું વર્ણપટ પણ આપણને સિમ્પલ મળે છે પણ એના સિવાયના જે અન્ય પરમાણુ છે એ પરમાણુના પરમાણુએ વર્ણપટ આપણને જટિલ જોવા મળે છે પણ તેમ છતાં એ જે વર્ણપટ જોવા મળે એની અંદર કેટલીક સામ્યતા જોવા મળે છે ને એ સામ્યતા એ છે કે દરેકે દરેક પરમાણુનો જે વર્ણપટ છે ને એ લાક્ષણિક હોય લાક્ષણિક એક પરમાણુ માટે આપણને જે વર્ણપટ જોવા મળતો હોય ને એ વર્ણપટ બીજા પરમાણુ માટે આપણને ન જોવા મળે એટલે દરેકે દરેક તત્વ માટે આજે રેખ્ય વર્ણપટ જોવા મળે છે પરમાણ્ય વર્ણપટ જોવા મળે છે એ અદ્વિતીય હોય માટે આપણે એને એની ફિંગરપ્રિન્ટ તરીકે ઓળખતા હોઈએ છીએ રેડી આ ઉપરાંત દરેક તત્વોની અંદર વર્ણપટમાં કેટલીક નિયમિતતાઓ જોવા મળે છે આવું જોવા મળે છે જુદા જુદા પરમાણુની અંદર પણ આટલી સામ્યતા જોવા મળે છે એની પાછળનું કારણ શું છે તો એની પાછળના કારણને લઈને આપણે ડોક્યુ મારીએ છીએ એની ઇલેક્ટ્રોન રચનામાં ઓકે થેન્ક યુ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ